અને પણ ગણેશજી સાથે પંગો થઈ ગયો હતો. રાત્રિનો સમય હતો. ચારે બાજુ બરફીલી પહાડીઓ પર ચાંદની વિખરાયેલી હતી. ચલો જલ્દી જલ્દી ચલો, મૂર્ખ મૂષક પાડી કેમ નાખ્યો? હું શું કરું, આ સાપ અચાનક માર્ગમાં આવી ગયો. ક્ષમા કરો પ્રભુ, ક્ષમા કરો, હું જરા જલ્દીમાં હતો. મારા બધા લાડુ પડી ગયા. અચ્છા, હવે તું જ આને સાચવીને રાખ. હવે ક્યાં ભાગીશ? પ્રભુ પ્રભુ, જરા સંભાળીને બાંધો, વાગે છે. જાડા ગણપતિ પિલપિલા લડ્ડુ લઈને પડી ગયા. મારો મજાક ઉડાવે છે દુષ્ટ ચંદ્રમા. તારા ચહેરાની ચમક જેના ઉપર તું આટલું ગર્વ કરે છે એ નષ્ટ થઈ જશે. પ્રભુ, તારી ચાંદની વિખેરી નહીં શકે. જે પણ તને જોશે એને પણ કલંક લાગી જશે. નહીં નહીં. ક્ષમા કરો પ્રભુ, મેં દુર્ભાવનાથી કઈ નથી કહ્યું. હું તો થોડી રમત કરી રહ્યો હતો. મને ક્ષમા કરો, આ કાળું મોં લઈને હું કેવી રીતે જીવીશ? તમારું હૃદય વિશાળ છે. હું તમારી શરણમાં છું ભગવાન, કૃપા કરીને મને મારી ચમક પાછી આપી દો. મને ક્ષમા કરો પ્રભુ, ક્ષમા કરો. ક્ષમા કરો પ્રભુ, ક્ષમા કરો. ઉઠો ચંદ્રદેવ, તમે સ્વયં દેવતા છો. કોઈની શારીરિક કમજોરીઓ પર મજાક ઉડાવવું તમને શોભા નથી દેતું. તમે સત્ય કહી રહ્યા છો શ્રી ગણેશ. ભવિષ્યમાં હું કદી આવી ભૂલ નહીં કરું. મને ક્ષમા કરો. હા પ્રભુ, ચાંદની ચાંદની નહીં રહે તો રાત્રિનો શું આનંદ. ક્ષમા પ્રભુ. ચંદ્રદેવ, મેં તમને આપેલો શ્રાપ પૂરી રીતે પાછો તો નથી લઈ શકતો, પરંતુ એ વરદાન આપું છું કે તમારા ચહેરાની ચમક ધીરે ધીરે જશે અને ધીરે ધીરે પાછી આવશે. સૃષ્ટિના લોકો તમારી ચાંદનીથી વંચિત નહીં થાય. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. હે હે, જોઈએ હિમાલયની ચોટી સુધી કોણ પહેલા પહોંચે છે. તને તો હું હરાવીને જ રહીશ. ટક્કર કે મારી રહ્યો છે? Yeah.
અરે બધા ક્યાં રહી ગયા? મૂસા ખૂબ આ રે ટક્કર મારીને પાડવાની કોશિશ કરી રહ્યો છે. બસ ત્યાં પહોંચતા જીતી જઈશ. મૂસા ખૂબ આ રે આવી ગયા. જૂની યાદો ફરીથી તાજા થઈ રહી છે. જે બધાને રાક્ષસની જેમ ટક્કરો મારી રહ્યો છે. યાદ છે દિવસ જ્યારે તે બધી બાજુ તબાહી મચાવી દીધી હતી અને મારાથી પણ લડ્યો હતો? કેવી રીતે ભૂલી શકું છું પ્રભુ? અમે તમારી તપસ્યાથી પ્રસન્ન છીએ. માંગો, શું માંગવા ઈચ્છો છો? તમારા દર્શન પામીને તો મારું જીવન જ સુધરી ગયું ભોલેનાથ. મને આશીર્વાદ આપો કે કોઈ પણ દેવતા, મનુષ્ય, દાનવ કે જાનવર મને હરાવી ના શકે. તથાસ્તુ, એવું જ થશે ગજમુખાસુર. પરંતુ પોતાની શક્તિનો ક્યારે દુરુપયોગ ન કરીશ, નહીં તો ફરીથી બધા દેવતા કહેશે કે શિવશંકર જલ્દીથી પ્રસન્ન થઈને રાક્ષસોને વરદાન આપી દે છે. નહીં નહીં પ્રભુ, હું તો મારી શક્તિનો ઉપયોગ માત્ર લોકોની ભલાઈ માટે જ કરીશ. હું આપણો દાસ છું, હંમેશા આપણા આદેશનું પાલન કરીશ. તારું કલ્યાણ થાય ગજમુખાસુર. તમે સાચે જ ભોળા છો. હું આપણો ઘણો મોટો ભક્ત છું, પરંતુ શું કરું, ક્યારેક ક્યારેક ખોટા કામો પણ થઈ જાય છે. હું રાક્ષસ જે રહ્યો, ભગવાનની પૂજા કરી રહ્યા છો? જાઓ રાક્ષસો, બધાને બંદી બનાવી લો. આજથી માત્ર મારી પૂજા થશે, કોઈને પણ ના છોડતા. દેવગણ, હું આવી રહ્યો છું. હા, આશુ. એ
દેવગણ ને પણ બંદી બનાવી લો, એક પણ દેવ છૂટી ના જાય. ભોલેનાથે મને વરદાન આપ્યું છે, કોઈ પણ મારું કઈ નથી બગાડી શકતું. ગણેશ બેટા, આજે આટલા ચૂપ કેમ છો? પ્રભુ, પ્રભુ, પ્રભુ. નંદી, શું વાત છે નંદી? ભોલેનાથ, ભોલેનાથ, દેવતાઓ આવી રહ્યા છે, એ બધા બહુ ડરેલા છે. ડરેલા છે? પ્રણામ ભોલેનાથ. દુહાઈઓ ભોલેનાથ, આપના આપેલા વરદાનથી ગજમુખાસુર વધારે ઘમંડી થઈ ગયો છે. શું? અને વગર કોઈ વાતે બધી બાજુ પોતાની મનમાની કરી રહ્યો છે, કોઈની પણ ઉપર ક્યારે આક્રમણ કરી દે છે. પૂછો, પૂછો વરુણદેવને. હા, અરે વરુણદેવ ક્યાં રહી ગયા? શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ દેવરાજ. ગજમુખે મને વચન આપ્યું હતું કે એ પોતાની શક્તિઓનો દુરુપયોગ નહીં કરે. વરુણદેવ, આમને કોણે? ભૂકંપ! અરે, આ પહાડ તૂટવાનો અવાજ કેવો? આ દેવગણ સાથે ભૂકંપ લઈને તો નથી આવ્યો ને ગણેશ? આવું ના કહેવાય બેટા. હવે તો વિશ્વાસ થઈ ગયો ને તમને? આ બધું કરી રહ્યો છે તમારો ચહીતો ગજમુખાસુર. પ્રભુ, તમે પણ ને ઘણા જલ્દી પ્રસન્ન થઈ જાઓ છો. જેનો ડર હતો એ જ થયું. આ ગજમુખે મારી વાત ન માનીને ઘણી મોટી ભૂલ કરી છે. તમે બધા ચિંતા ન કરો, એને હું અવશ્ય સબક શીખવાડીશ. બેટા ગણેશ. જી પિતાજી. એ દુષ્ટ ગજમુખને તું જ સબક શીખવાડી શકે છે. જાઓ, જાઓ અને એના ખોટા કર્મોની સજા આપ. જે આજ્ઞા પિતાજી. આપ જરા પણ ચિંતા ના કરો, હું અત્યારે જ એ પાપીની અકલ ઠેકાણે લગાવું છું. પણ પ્રભુ, આ આ એકલો કેવી રીતે? ઉભો રહો ગણેશ, હું પણ તમારી સાથે આવું છું. હા ગણેશ, નંદી અને ગણોને પોતાની સાથે લઈ જા. ભોલેનાથના આશીર્વાદથી ગજમુખ ઘણો શક્તિશાળી થઈ ગયો છે અને હરાવવામાં આ પણ તારી મદદ કરશે. હા હા, બિલકુલ. અરે નહીં માતા, એ રાક્ષસ માટે હું એકલો જ પર્યાપ્ત છું. તમે ચિંતિત ન થતા, હું જલ્દી એને હરાવીને આપના હાથોથી બનેલા મોદક ખાવા આવીશ. આમ પણ લડતા લડતો ભૂખ હજુ વધી જશે. ગણેશજી, તમે જીદ ન કરો, પોતાની માનું કહેલું માની લો. ગજમુખ ઘણો શક્તિશાળી છે. હા ગણેશ. બધા શાંત થઈ જાઓ. મને ગણેશની બુદ્ધિ, માની અને શક્તિ પર પૂરો વિશ્વાસ છે. આ એકલો જ એને હરાવી શકે છે. જાઓ બેટા, મારા આદેશનું પાલન કરો. જેવી આપની આજ્ઞા પિતાજી. અચ્છા, તો બધા રાક્ષસ અહીંયા છે. પહેલા આમની સાથે નિપટી લો. મને પકડો, પકડો, મને પકડો, પકડો. આવો, આવો.
મને તો મોટા મોટા શૂરવીર દેવતા અને દાનવ પણ નથી હરાવી શક્યા. તું તો હજુ નાનો બાળક છે, તારા માટે તો મારો એક રાક્ષસ જ પર્યાપ્ત છે. ગજમુખ, તારા રાક્ષસ દોસ્ત પહેલા જ મારાથી ટકરાવવાની સજા પામી ચૂક્યા છે. હવે તારો વારો છે. નાદાન બાળક ગણેશ, તે મારા રાક્ષસો સાથે સારું નથી કર્યું, પરંતુ તું મને નથી જાણતો. મને વરદાન છે કે કોઈ પણ દેવતા, મનુષ્ય કે દાનવ મારું કઈ નથી બગાડી શકતા. હવે હું તને નહીં ગજમુખ, મને લાગે છે રમત ઘણી થઈ ગઈ. હવે જરા તારી સરખી ધુલાઈ થવી જોઈએ. તને જે વરદાન મળ્યું છે એનાથી હું પરે છું, કેમ કે મારું શરીર મનુષ્યનું છે અને માથું હાથીનું. Huh?
ॐ नमः शिवाय। હવે તમે મારું કઈ નથી બગાડી શકતા। એવું શું? મારા કાન મારા કાન। પ્રભુ મને માફ કરી દો। હવે હું ક્યારે કોઈ પણ ખોટું કામ નહીં કરું અને હંમેશા માટે મારા રૂપમાં આપણો દાસ બનીને રહીશ। ચાલો ઠીક છે, એમ પણ તારી પર સવારી કરીને મને ઘણો આનંદ આવ્યો। આજથી હું તને એમ મારો પ્રિય વાહન બનવું છું। કેમ, મને ફરીથી ગુમાવીશ ને? જેવી આપણી આજ્ઞા, બસ એક કૃપા કરજો, મારા કાન ના ખેંચો, એમ જ ઘણા લાંબા થઈ ચૂક્યા છે। આવો બેસો। ચાલો મારા શકરાજ। પ્રભુ, ફરીથી એ જ રાક્ષસ બનવાનું મન તો નથી થઈ રહ્યું ને? નહીં 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 પ્રભુ, હું આવો જ આપણા ચરણોમાં રહીને ઠીક છું। એમ પણ પેલા હું કેટલો ભયાનક હતો, હવે તો હું કેટલો સુંદર થઈ ગયો છું। મજા આવી ગઈ। જીવો નંદી મહારાજ, બસ આવી જ રીતે ઝુલાવતા રહો, ઘણો જ આનંદ આવી રહ્યો છે। કાશ મારો મૂષક અહીંયા હોત। હું તો અહીંયા છું। જેમ એ મને એની પીઠ પર ઘુમાવે છે, એમ જ હું એને આ ઝૂલા પર ઝૂલાવત। શું વાત છે! પ્રભુ, હું અહીંયા નીચે છું અને મને ખબર છે કે આપ જાણી જોઈને આવું કરો છો। બાળક ગણેશ, હા નંદી, લાગે છે ક્યાંથી મૂષકનો અવાજ આવી રહ્યો છે, પરંતુ દેખાતો નથી ક્યાંય। મૂષક, અરે ક્યાં છો ભાઈ, દેખાતા નથી? બાળ ગણેશ તમને બોલાવી રહ્યા છે। હું કોઈ પક્ષી છું જે બધા મને ઉપર શોધી રહ્યા છે? અરે ઉંદર મહારાજ, તમે ક્યાંક અમારા મૂષક રાજને તો નથી જોયા? થોડા થોડા તમારા જેવા જ દેખાય છે। અરે આ તો આપણો મૂષક છે, નંદી એને ઉપર આવવા દો। આહા, મૂષક ઉપર આવી જા, આવી જા, આવી જા જલ્દી। ચાલો, આખરે આપને મને જોઈ જ લીધો પ્રભુજી, આવી જાઓ અહીંયા ઉપર। અરે નંદી જરા ધીરે, મૂષક જલ્દી આવો ને। આવી રહ્યો છું, જો ને કેટલી મજા આવે છે। જાડિયા, કોઈ વાત નહીં, બધા લોકો ખુશ થાઓ, તમે બધાને જોઈ લેશું પ્રભુ। હા મૂષક, આજે સવારે આટલા લોકોના હોવા છતાં હું જ આપણને બુદ્ધ બનાવવા મળ્યો હતો। હું જઈ રહ્યો છું, જ્યારે આપણને સવારી કરવાનું મન કરે તો બોલાવી લેજો, કેમ કે હું જાણું છું તમને મારી સવારીનો આનંદ કોઈ પણ ઝૂલાની સવારથી વધારે આવશે। ઓહો, ખોટું માની ગયો, કોઈને મારી પરવા નથી, જ્યારે જો મજાક ઉડાવે છે। અરે મૂષક ઉભો રે, તું તો નારાજ થઈ ગયો, ક્યારેક ક્યારેક હસી મજાક કરવો જોઈએ, એનાથી દિવસ સારો વીતે છે, તારી સવારી
અને માના હાથથી બનેલા મોદકના સિવાય મને કંઈ પ્યારું નથી. હું નથી ઊભો રહેતો, હું જઈ રહ્યો છું. બચાવો, મને બચાવો, બચાવો મને. હવે આને શું થઈ ગયું? મૂષક શું થયું? ત્યાં ત્યાં અરે મૂષક આટલો ગભરાયેલો કેમ છે? પ્રભુ ત્યાં છી. અરે મૂષક શું થયું? હમણાં તો બહુ જ મોઢું ફુલાવીને ગયો હતો, તેની જલ્દી પાછો આવી ગયો, એ પણ બૂમો પાડતા. પ્રભુ આજે તો એવું લાગે છે દિવસ જ ખરાબ છે. પેલા તમે બધાએ નચાવ્યો, જ્યારે હું આરામ કરવા ગયો ત્યાં તે બિલાડી મને ભગાવ્યો. પ્રભુ ત્યાં એક ઘણી મોટી બિલાડી છે. બિલાડી થી બી ગયો? ચાલો હું જોઉં છું કે કઈ બિલાડી છે જે મારા પ્રિય મૂષકને ડરાવવાની હિંમત કરી. હમણાં એને મજા ચખાડું છું. નહીં નહીં, હું નહીં જાઉં, આપ જ ત્યાં જાઓ. મૂષક બિલાડી થી ડરી ગયો? સમય થઈ ગયો છે, મને એમને કૈલાશ ની સવારી કરાવવા લઈ જવાનું છે, હું જઈ રહ્યો છું. ઠીક છે નંદી, તું જા. જોઈએ કઈ બિલાડી છે જેને મારા મૂષક ને ડરાવ્યો છે. મૂષક ક્યાં છે? બિલાડી, બધા લોકો એ બિલાડીને શોધો. ક્યાં ગઈ એ બિલાડી? ક્યાં? અરે ક્યાં ગઈ? મને નહીં, બિલાડીને શોધો. ક્યાં ગઈ? એ રહી, પકડો એને. આવી જાઓ બધા લોકો. તો તું છે બિલાડી જે મારા પ્રિય મૂષકને ડરાવી રહી હતી. ઉભી રહે, તને હમણાં ઠીક કરું છું. પણ મારું મન આજે રમવાનું છે, તો કેમ નહીં તારી સાથે જ રમી લઉં? ઓહો, મને જોઈને ભોળી બનવાનો ઢોંગ કરે છે. હવે તો તને સબક શીખવાડવો જ પડશે. તે મારા પ્રિય મૂષકને ડરાવ્યો, હવે હું તને મજા ચખાડીને જ રહીશ. પ્રભુ પ્રભુ ચાલો. ઉભી રે, ક્યાં ભાગી રહી છે? ઓહો, હવે તને નહીં છોડું. Oh.
કેમ ફસાઈ ગઈ ને? હવે ક્યાં જઈશ? ફસાઈ ગઈ. હવે શું મ્યાઉ મ્યાઉ કરી રહી છે? અમારા ગણેશજી ને આટલા ભગાવ્યા, હવે મજા ચાક. ચૂપ મૂષક, હજુ તો મારે આની સાથે વધુ રમવું છે. હવે કઈ કામ થી? અચ્છા, શું બોલી? અચ્છા અચ્છા, અરે મૂષક, આ બિલાડી કહી રહી છે કે એને નહાવાનું મન થાય છે. નવડાવો નવડાવો. કેમ નહીં આપણે એની એટલી નાની ઈચ્છા પૂરી કરી દઈએ? પૂરી કરો, પૂરી કરો. એને સબક શીખવાડો. યાદ રાખજે, હવેથી કોઈ ઉંદર ને ડરાવવાની કોશિશ બિલકુલ ના કરે. આવી જા, આવી જા, હું કરું છું ને તારી મદદ. આવ આવ આવ. હવે જ્યારે તે સબક શીખી જ લીધો છે તો હું તારી મદદ જરૂર કરીશ. શું થયું? થાકી ગઈ છે કે શું? મારી સાથે આટલું જ રમીશ? જો બીજી વાર આવું કર્યું તો તને આવી જ રીતે સબક શીખાડવો પડશે. ફરી વખતે તને આટલી સરળતાથી નહીં છોડું. હવે જા અહીંયાથી અને કોઈ ઉંદરને ના ડરાવીશ. ચાલી ગઈ. સબક શીખવાડતા શીખવાડતા તો મને ભૂખ લાગી ગઈ છે. ચાલો મૂષક, જઈને માના હાથે બનેલા મોદક ખાઈએ. માતે, માતે, ક્યાં છો તમે? માં, ઘણી જોરથી ભૂખ લાગી છે, જલ્દીથી મને મોદક આપો ને. ચલો ત્યાં જોઈએ. તમે કોણ છો અને માતા પાર્વતી ક્યાં છે? મારે એમને એક ઘણી મજેદાર વાત મોદક ખાતા ખાતા જણાવી છે. માતે, આપ આપનો આ હાલ કોણે કર્યો? મને એનું નામ જણાવો, એને હું નહીં છોડું, ભલે એ દુનિયાના કોઈ પણ ખૂણામાં કેમ ન સંતાયેલો હોય. તે મે એ હા તે માતે, આપે શું કહી રહ્યા છો? માં, હું તો આપને ક્યારેય સપનામાં પણ દુઃખ પહોંચાડવાનું નથી વિચારી શકતો. બેટા. હા માં. આજે જે તમે એક બિલાડીને સતાવી, એ બિલાડી હું જ હતી. પરંતુ એવું કેવી રીતે થઈ શકે છે? અને માં, હું બિલાડીને સતાવી નતો રહ્યો, એને મૂષકે ડરાવ્યો, એટલા માટે એને સબક શીખવાડી રહ્યો હતો. જી હા. તું તો ચૂપ જ રહે. મને ખબર છે કોણ કોણ લોકો આ તમાશો જોઈને ખુશ થઈ રહ્યા હતા. પરંતુ માં, ગણેશ, આ ધરતી પર જેટલા પણ મનુષ્ય, પશુ, પક્ષી, પ્રાણી છે એ બધા ભગવાનના બનાવેલા છે, અને હું કોઈનો કોઈ રૂપમાં દરેક અસહાય જીવને સમાયેલ છું. જો તમે કોઈ પણ અસહાય જીવને કષ્ટ પહોંચાડો છો તો એ દુઃખ મને થાય છે. આજે તમે એક બિચારી, એકલી, કમજોર બિલાડી સાથે જે પણ કર્યું એ બધું મારી સાથે પણ થયું છે બેટા. આજે તે પોતાની માને ઘણું કષ્ટ આપ્યું છે. મ
મને પોતાની ભૂલનો અફસોસ થઈ ગયો છે માં. મારો સબક શીખવાડવાનો રસ્તો ખોટો હતો. મને માફ કરી દો માં. મારે આવું નહોતું કરવાનું. અજાણ્યામાં માં મેં તમને આટલું દુઃખ પહોંચાડ્યું. તમે સાચું કહો છો, પોતાની ખુશી માટે કોઈ બીજાને હેરાન કરવું ખોટું છે. હું તમને વચન આપું છું, આજ પછી કોઈ બીજા કમજોરને હેરાન નહીં કરું, પરંતુ એની મદદ કરીશ. હા, હું પણ. બેટા, મને ખુશી છે તને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો અને હવે તો મારો પ્યારો દીકરો બેસહારા જીવનો સહારો આપશે. પરંતુ આ બધું ભૂખ્યા પેટે કેવી રીતે થશે? ચાલો ચાલો, ખબર છે મેં તારા માટે ઘણા બધા મોદક બનાવ્યા છે, ખાઈશ ને? મોદક માટે મેં ક્યારે ના કહ્યું છે? આ જુઓ, આ બધું તારા માટે છે. માં, તમે કેટલા સારા છો માં.